પારડી તાલુકાના ડુંગરી ગામના એક ઘરમાં નીકળેલા અંત્યત ઝેરી એવા કોપરા સાપને જીવદયા ગ્રુપ દ્વારા પકડી તેને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. પારડીના ડુંગરી ગામના એક કાચા મકાનમાં ઝેરી કોપરા સાપ નજરે ચડતા જ ઘરના રહીશે બૂમાબૂમ કરી નાસભાગ મચાવી મૂકી હતી. આ અંગે પારડી જીવદયા ગ્રુપને જાણ કરવામાં આવતા તેના સ્વયંસેવક યાસીનભાઈ સઈદની ટીમ ડુંગરી ગામે આવી પહોંચી મકાનમાં ઘૂસી ગયેલા ઝેરી સાપ કોપરાને રેસ્ક્યુ કરી પકડી સહી સલામત રીતે જંગલમાં છોડી મૂક્યો હતો. જીવદયા ગ્રુપના પ્રમુખ શ્રી અલીભાઈ અંસારીને ફોન આવેલો કે ડુંગરી સુથારપડીયામાં કોબરા જાતિનો સાપ કઈ સાપ દેખાયો છે. એ અંતર્ગત અમે ગયેલા હતા અને ત્યાં જોયું તો પતંગ નીચે કોબરા જાતિનો ઝેરી સાપ બેહેલો હતો અને એ લોકો ગભરાયેલા હતા ને ટૂંક જ સમયમાં પકડી લીધો સારી રીતે. કોબરા જાતિનો ઝેરી સાપ છે. કેટલા લોકો ત્યાં હતા સાપ જે જગ્યા પર? આસપાસ ઘણા લોકો પ્રશંસક જોવા માટે કે સાપ આવ્યો છે એમ કરીને જોવા માટે ઘણા જણા ઉભેલા હતા કે ઝેરી સાપ છે એમ કરીને જોવા માટે. એટલે એને મારવા કરતા? ના, મારવા કરતા એ લોકો શું છે કે જીવ બચાવવામાં એ લોકો માનતા હતા કે ભાઈ કોઈ જીવ બચી એમ કરીને, એટલા માટે ખાસ કરીને એ લોકો જોવા માટે ને અમને એટલા માટે જ બોલાવેલા પકડવા માટે. ને ઘરના પાસે જ હમણાં ગરમીની સિઝન છે એટલે ઠંડક માટે ખાસ આજુબાજુ વિસ્તારમાં આપણા ઘરના ઠંડકમાં આવી જાય છે ને ઉંદરાને ખાવા માટે ખાસ કરીને ઘરને પાસે આવી જાય છે.